વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પુનરાવર્તન એક જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન એક છે, એમાં ચાર ઓપ્શન આપેલા છે, 1, 2, 3 અને 4. તો જે પહેલો પ્રશ્ન છે કે ચિત્રોને યોગ્ય ક્રમમાં ગોઠવો, એને આપણે ચિત્રોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના નથી, પણ આપણે પ્રશ્ન 2 એ જોવાનો છે, ગોઠવેલા ચિત્રો અનુસાર 1-2 વાક્યમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે ચિત્ર હોય તો એનો ઉપયોગ કરજો, ન હોય તો તમારે એમ બોક્સ બનાવીને એની વાર્તા લખી નાખવાની રહેશે. તો જોઈએ છે બીજો પ્રશ્ન, એમાં ચિત્રને ગોઠવવાના છે અને એના પછી એક સ્ત્રી હતી, તેને એક બાળક હતું, સ્ત્રીએ નોળિયો પાડ્યો હતો, એક વાતે પાણી ભરવા ઉવે ગઈ. આટલું લખવાનું અને એનું આપણે શું કરવાનું છે, બોક્સ બનાવી દેવાનું. ત્યાર પછી બીજો ટોપિક જોઈએ છે, બાળક ઘોડિયામાં સૂતું હતું, નોળિયો બાળકને સંભાળ રાખતો હતો. ક્યાં એક સાપ આવ્યો, નોળિયાએ સાપને જોયો અને તેને મારી નાખ્યો. હવે આટલું જે હું બોલી છું એનું બોક્સ બનાવી દેવાનો. ત્યાર પછી ત્રીજો ટોપિક જોઈએ, ત્યારબાદ નોળિયો ઘરના દરવાજે ઊભો રહ્યો, સ્ત્રી પાણી ભરીને આવી, તેને નોળિયાના મોં પર લોહી જોયું, બાળકના વિષયમાં તેને અશુભની શંકા જાગી. આટલું વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે બોક્સ બનાવીશું, ત્રીજું બોક્સ. ત્યાર પછી ચોથું ટોપિક જોઈએ છે, સ્ત્રીને ક્રોધ આવ્યો, તેણે નોળિયા ઉપર પાણીનો ઘડો નાખી દીધો, નોળિયાનું મૃત્યુ થયું. હવે એનું પણ આપણે બોક્સ બનાવી દઈશું. ત્યાર પછી પાંચમો ટોપિક જોઈએ છે, તે ઝડપથી ઓરડામાં ગઈ, તેણે ઘોડિયામાં જોયું, બાળક સૂતું હતું, સાપ મરેલો પડ્યો હતો, સ્ત્રીને અત્યંત દુઃખ અને પસ્તાવો થયો. તો એનું આપણને બોધ મળે છે કે વિચાર્યા વિના કોઈ કામ કરવું નહીં. તો આ આપણો પ્રશ્ન 2નું અહીંયા સુધીની વાર્તા લખવાની રહેશે. હવે આપણે જોઈએ છીએ ત્રીજો પ્રશ્ન, વાક્યોને વાર્તામાં ઢાળો. તો એ વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું, આ વાક્યોને વાર્તામાં ઢાળો. તેનો જવાબ છે, એક સ્ત્રી હતી, તેને એક બાળક હતું, સ્ત્રીએ નોળિયો પાડ્યો હતો, એક વાર તે પાણી ભરવા કૂવે ગઈ, બાળક ઘોડિયામાં સૂતું હતું, નોળિયો બાળકની સંભાળ રાખતો હતો, ત્યાં એક સાપ આવ્યો, નોળિયાએ સાપને જોયો અને તેને મારી નાખ્યો, ત્યારબાદ નોળિયો ઘરના દરવાજા ઊભો રહ્યો, સ્ત્રી પાણી ભરીને આવી, તેણે નોળિયાના મોં પર લોહી જોયું, બાળકના વિષયમાં તેને અશુભની શંકા જાગી, સ્ત્રીને ક્રોધ આવ્યો, તેણે નોળિયા ઉપર પાણીનો ઘડો નાખી દીધો, નોળિયાનું મૃત્યુ થયું, તે ઝડપથી ઓરડામાં ગઈ, તેણે ઘોડિયામાં જોયું, બાળક સૂતું હતું, સાપ મરેલો પડ્યો હતો, સ્ત્રીને અત્યંત દુઃખ અને પસ્તાવો થયો, વિચાર્યા વિના કોઈ કામ કરવું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, એને આપણે વાર્તાના ટોપિકમાં લખી છે. ત્યાર પછી પ્રશ્ન 4, વાર્તાનું મુખ વાંચન કરો. તો એનો જવાબ છે, જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, વાર્તાનું મુખ વાંચન એ કઈ રીતે કરવાનું છે. તો એના પછીનો પ્રશ્ન 2 આવે છે, એ લખવાનો આપણે રહેશે. આપણે જે વાર્તા જે લખી છે એનું વાંચવાનું, એટલે એ તમારે લખવાનું નથી. ત્યાર પછી પ્રશ્ન બેમાં મુદ્દા આપેલા છે તમારા પાઠ્યપુસ્તકમાં, તેના આધારે તમારે વાર્તા બનાવવાની છે. તો હું તમને વાર્તા અહીંયા બોલું છું, એ ધ્યાનથી સાંભળો.
તો હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન બે જોઈશું. એમાં વાર્તા આપી છે એને આપણે આ મુદ્દા પરથી વાર્તા બનાવવાની છે. તો જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તા. એક ગાઢ જંગલ હતું. એ જંગલમાં એક હરણ અને કાગડો રહેતો હતો. કાગડો ઘટાદાર વડ ઉપર રહેતો હતો અને હરણ વડ પાસેની ઝાડીમાં રહેતું હતું. બંને ખાસ મિત્રો હતા. દિવસમાં એકવાર બંને મળે નહીં તો એકબીજાને ચેન ન પડે. એકબીજાની સાચી વાત સ્વીકારે અને એ પ્રમાણે વર્તે પણ ખરા. જંગલમાં એક શિયાળ હતું. એ ઘણું લુચ્ચું હતું. હરણને જોઈ એની દાનત બગડી. એને હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ ગઈ. તે હરણને રોજ નવા નવા ખેતરોમાં લઈ જવા માંડ્યું. હરણને સારું સારું ખાવાની મજા પડી ગઈ. કાગડાને શિયાળની લુચાઈનો ખ્યાલ આવી ગયો. કાગડાએ હરણને ચેતવ્યું પણ હરણની કાગડાની વાત ગળે ઉતરી નહીં. ખેતરના માલિકને ખબર પડી ગઈ. એક દિવસ ખેતરના માલિકે ખેતરમાં જાળ નાખી. હરણ એમાં ફસાઈ ગયું. હરણ જાળમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડે દૂર સંતાઈને બેઠું. કાગડાએ હરણને ન જોયું એટલે તે હરણને શોધવા નીકળી પડ્યો. ઉડતા ઉડતા એણે પેલા ખેતરમાં હરણની ઝાડમાં ફસાયેલું જોયું. કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું, ભાઈ તું ફિકર કરીશ નહીં, તું મડદાની જેમ પડ્યો રહેજે. હું કાકા બોલું એટલે તું દોડવા માંડજે. થોડી વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો. તેણે ઝાડમાં મરેલા હરણને જોયું. તેણે ઝાડ ઉપાડી લીધી. તે જ વખતે કાગડો કા કા કરવા લાગ્યો. કાગડાનો અવાજ સાંભળી હરણે ઊભા થઈને દોડવા માંડ્યું. ખેતરના માલિકે હાથમાંથી લાકડી હરણ પર ફેંકી પણ હરણ તો દૂર નીકળી ગયું હતું. લાકડી ભાગતા શિયાળના માથા પર વાગી અને શિયાળના ત્યાં રામ રમી ગયા. હરણ અને કાગડાએ ખાધું પીધું અને મોજ કરી. તો એનો વિદ્યાર્થી મિત્ર બોધ થશે, ખાડો ખોદે તે પડે. તો વિદ્યાર્થી મિત્રો આજે પુનરાવર્તનના પ્રશ્ન એક અને બે આટલું જ જોયું છે, સમજાયું છે એટલું તમારે નોટબુકમાં લખવાનું રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે 37મો સવાલ જોઈએ છે. રૂઢિ માત્ર વિદ્યાર્થી મિત્રો આપી વાક્ય પ્રયોગ કરો. એ આજે લેખક છે મનુબેન, એટલે એનો અર્થ છે વિનંતી કરવી. એનો વાક્ય